Hello friends, welcome to the GTU studies and the mechanical engineering department for the subject machine design, and the chapter is design of IC engine parts or components, and the topic is design of piston, which is the second main part of the IC engine. Aje apne aa video ni andar piston ni design karva mate kaya kaya parts ni design karvi compulsory che, એમાં કેવા ઇક્વેશનનો યુઝ કરશું અને એની સિક્વન્સ કેવી છે એનો આઈડિયા લેવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વેશન છે બધા જ તમને ડેટા બુકમાંથી મળી રહી છે, પણ એ ઇક્વેશન છે એને કઈ રીતે યુઝ કરવો અને એની સિક્વન્સ શું રાખવી અને રકમ જે આપશે ન્યુમેરિકલની એમાંથી ડેટાનો યુઝ ઇક્વેશનમાં કઈ રીતે કરવો એ તમારે આજે શીખવાનું છે. એટલે તમને ન્યુમેરિકલ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરાવો એટલે ન્યુમેરિકલ પણ તમને આવડી જશે. તો આપણે હવે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ડિઝાઇન ઓફ પિસ્ટન છે એ સમજતા પહેલાં પિસ્ટન છે એને સમજવું પડશે. પિસ્ટનના પાર્ટ્સ છે એ ઘણા બધા છે, એનું મેઇન રીઝન શું છે તો પિસ્ટનનું પહેલું વર્ક શું છે એ સમજીએ. પિસ્ટન શું કામ યુઝ કરવું પડે છે તો પિસ્ટન છે એની ઉપર આપણે સક્શન વાલ્વ થ્રુ ફ્યુલને એન્ટર કરાવીએ છીએ અને ફ્યુલમાં કમ્પ્રેશન થઈને સ્પાર્કિંગથી અથવા તો ફ્યુલ ઇન્જેક્ટરના હેલ્પથી ગેસ પ્રોડ્યુસ કરીએ છીએ. એ ગેસમાં જે એનર્જી છે એનું પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનમાં ટ્રાન્સફર થઈને એ મોશન કનેક્ટિંગ રોડ થ્રુ ક્રેન્કશાફ્ટની રોટેશનલ મોશનમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો ઘણા બધા ફંક્શન પ્રોવાઈડ કરવા માટે હીટ રિમૂવ ન થઈ જાય એના લીકેજ સિસ્ટમ સાથે બધા જ પાર્ટ્સ આઈસી એન્જિનની અંદર એડ કરેલા છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો પિસ્ટનનો ઉપરનો પાર્ટ જે છે એને પિસ્ટન હેડ અથવા પિસ્ટન ક્રાઉન કહેવાય જે લખેલું છે. એની નીચે આવશો એટલે પિસ્ટનની ઉપર જે ગેસ એનર્જી પ્રોડ્યુસ થયેલી છે એ એનર્જી હીટ એનર્જી નીચેની સાઈડથી રિમૂવ ન થઈ જાય, લીક ન થઈ જાય, એટલા માટે કમ્પ્રેશન રિંગ ત્યાં રાખેલી છે. મોસ્ટ ઓફ કેસમાં 3-4 કમ્પ્રેશન રિંગ્સ છે એ પિસ્ટન ઉપર હોય છે. એની નીચે પાછી એક ઓઇલ કંટ્રોલ રિંગ હોય છે જે ઓઇલને એન્ટર થઈને લુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે. આ બધા પાર્ટની નીચે કનેક્ટિંગ રોડને કનેક્ટ કરવા માટે પિસ્ટન પિન છે એ રાખવી પડે છે, જેને કનેક્ટ કરવા માટે અથવા એક એસેમ્બલ કરવા માટે પિસ્ટન સ્કટ યુઝ થાય છે, જે તમે નીચે લખેલું છે જોઈ શકો. તો આવા જ બધા પાર્ટ્સ છે એની આજે આપણે ડિઝાઇન શીખવાના છીએ. તો મેં જે એક્સપ્લેન કર્યું એ પ્રમાણે એક્ઝામમાં તમારે એક્સપ્લેન કરવું હોય તો પિસ્ટન છે એ શું છે એ તમને પહેલાં તો બતાવેલું છે, અને નીચે મેં ફંક્શન ઓફ પિસ્ટન લખેલું છે કે પિસ્ટનનું ફંક્શન શું છે. ઇઝ ટુ રિસીવ ધ ઇમ્પલ્સ ફોર્સ. કોનો ઇમ્પલ્સ ફોર્સ? જે ગેસ પ્રોડ્યુસ થયો છે ફ્યુલમાંથી એનો. એ શું કામ ઇમ્પલ્સ ફોર્સ છે એ રિસીવ કરે છે? બિકોઝ ઇટ શુડ બી ટ્રાન્સમિટ ધ એનર્જી થ્રુ ધી કનેક્ટિંગ રોડ ટુ ક્રેન્કશાફ્ટ. એટલે પોતે પિસ્ટન છે રેસિપ્રોકેટ થતો હોય છે, પણ એની એનર્જી છે એ આપણે ક્રેન્કશાફ્ટમાં ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરીએ છીએ. તો આ એનું થઈ ગયું ઇન્ટ્રોડક્શન. હવે હું તમને ડિઝાઇનની અંદર વન બાય વન લેતો જાઉં. તો સૌથી પહેલાં ડિઝાઇન કરીએ તો કેટલા પાર્ટ્સની આપણે ડિઝાઇન કરવાની છે એ અહીંયા થોડીક વ્યવસ્થિત નોમેનક્લેચર દેખાડીને ફિગર બતાવેલી છે. એમાં સૌથી પહેલાં મેઇન પાર્ટ્સ કહીએ તો સૌથી પહેલાં ઉપરનો જે સરફેસ છે જેને પિસ્ટન હેડ અથવા પિસ્ટન ક્રાઉન કહેવાય એની થિકનેસ આપણે ફાઇન કરવી પડશે, જે અહીંયા તમે જોઈ શકો છો લખેલી છે TH કરીને. ઘણીવાર આ ફ્લેટ ટાઈપ ઓફ હેડ હોય છે ને ઘણીવાર છે આ રીતે સર્ક્યુલર ટાઈપ ઓફ હેડ હોઈ શકે છે. તો આ બેમાંથી કોઈ પણ એક હેડ હોય આપણે ટૂંકમાં થિકનેસ છે એ ફાઇન કરવાની આવશે. સેકન્ડ, નીચે શું હોય છે? 3-4 નંબર્સ ઓફ રિંગ્સ હશે જેની આપણે થિકનેસ ફાઇન કરવાની છે, અને રિંગ કેટલી છે એ પણ આપણે ફાઇન કરવાની છે. થર્ડ, સ્કટ. પિસ્ટનની રિંગ જ્યાં કમ્પ્લીટ થાય છે જો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, અને એની નીચેથી અહીંયા જોઈ શકો છો ડાયમેન્શન બતાવેલા છે, એની નીચેથી શું શરૂ થઈ જાય છે? સ્કટ. જ્યાં સુધી પિસ્ટન પૂરો થાય ત્યાં સુધી ચેક. એટલે થર્ડ પાર્ટ આવશે સ્કટ. તો સ્કટની લેન્થ, સ્કટ રિલેટેડ બાકીના ડેટા બધું જ ફાઇન કરવાનું છે. અને ફોર્થ છે પિસ્ટન પિન, જેનો યુઝ શું કરવાનો છે? કનેક્ટિંગ રોડને પિસ્ટન સાથે કનેક્ટ કરવામાં. અને આ બધું સપોર્ટ કરવા માટે સાથે સાથે પાસ્ટુ પિસ્ટન રિબ્સ યુઝ થાય, એની પણ આપણે થિકનેસને એ ફાઇન કરશું. ટૂંકમાં કેટલા પાર્ટ્સની આપણે ડિઝાઇન કરવાની છે એ હવે તમને લિસ્ટ બતાવી દઉં.
એ લિસ્ટ બતાવતા પહેલા પિસ્ટન માટે કયા મટીરીયલનો યુઝ કરવો છે એ તમને સમજાવી દઉં. કાસ્ટ આયર્ન છે, એલ્યુમિનિયમ એલોયસ છે, અથવા એલોય કાસ્ટ સ્ટીલ છે, આટલા પાર્ટ્સનો યુઝ થઈ શકે છે, આટલા મટીરીયલ્સનો. સોરી, કાસ્ટ આયર્નનો ક્યારે યુઝ થાય? જ્યારે પણ પિસ્ટનની જે વેલોસિટી છે, લિનિયર વેલોસિટી, એ બિલો 6 મીટર પર સેકન્ડ હોય. શું કામ? કારણ કે કાસ્ટ આયર્ન ઇઝ ધ હેવીયર મટીરિયલ, અને હેવી થઈ જશે તો વેઇટ ટુ પાવર રેશિયો છે એ વધી જશે. અને અત્યારે ન્યુએસ્ટ ટેકનોલોજી પ્રમાણે ઓલવેઝ વેઇટ ટુ પાવર રેશિયો ઓછું હોય એવી જ આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ. એટલે વધારે સ્પીડ જોતી હોય, એટલે કે એબોવ 6 મીટર પર સેકન્ડ, તો વેઇટ ઓછું હોય એવું મટીરિયલ સિલેક્ટ કરો, એટલે કે એલ્યુમિનિયમ એલોયસ. તો ત્યારે એલ્યુમિનિયમ એલોયસ સિલેક્ટ થાય છે. અને ઘણા બધા ટાઈપમાં, અલગ અલગ ઓટોમોબાઈલ વ્હીકલમાં અને એરક્રાફ્ટ એન્જિનમાં એલોય કાસ્ટ સ્ટીલ અથવા ફૂડ સ્ટીલ છે એનો યુઝ થતો હોય છે. તો આ મટીરિયલનો પિસ્ટન પ્રોડ્યુસ મેન્યુફેક્ચર કરવા માટે યુઝ થાય છે. ડિઝાઇન શું કામ કરવી જોઈએ છીએ? તો આ બધા પોઈન્ટ્સ મેં આપી દીધા છે. એના કારણે ડિઝાઇન આપણે કરવી જોઈએ, કે ડિઝાઇન જો કરીએ તો એના કારણે પ્રોપર જે પણ એની વિથસ્ટેન્ડ છે, સ્ટ્રેન્થ સહન કરવાની, એ મળી જાય. એ મિનિમમ માસ એટલે કે વેઇટ જે ઘટાડવાનું છે એ થઈ જાય. ઇફેક્ટિવ ગેસ એન્ડ ઓઇલ સીલિંગ પ્રોપર થઈ શકે. સફિશિયન્ટ બેરિંગ એરિયા પ્રોવાઇડ કરી શકીએ. પછી ઇટ શુડ ડિક્રીઝ ધ હીટ ઓફ કમ્બશન ક્વિકલી ટુ ધ સિલિન્ડર વોલ્સ, એટલે જે પણ હીટ છે એ વધી ગઈ છે અને આપણે હીટને થોડીક રિમૂવ કરવી છે તો એ સરખી રીતે કરી શકીએ. તો આ બધા પોઈન્ટ્સના કારણે આપણે ડિઝાઇન છે એ પ્રોપર કરવાની રહે છે. એટલે ડિઝાઇન કન્સિડરેશન ઓફ પિસ્ટન એવું કહી શકાય. રેડી? તો ધીસ ઓલ થિંગ્સ આર ટોટલી બેઝિક એન્ડ ઇન્ટ્રોડક્શન એન્ડ થિયરી ટાઈપ પોર્શન ઓફ ધી પિસ્ટન. નાવ વી આર ગોઈંગ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ડિઝાઇન પોર્શન, ડિઝાઇન ઓફ પિસ્ટન. સૌથી પહેલાં મેં કીધું એમ, પિસ્ટન હેડની ડિઝાઇન કરશું. પિસ્ટન હેડની નીચે એને સપોર્ટ આપવા માટે, જેને કહેવાય ને કે એક સીટ પ્રોવાઈડ કરે છે જેની ઉપર પિસ્ટન હેડ આપણે બેસાડી શકીએ, એ છે પિસ્ટન બેરલ. તો એની થિકનેસ ફાઇન કરવાની છે. પછી એની નીચે આવશે પિસ્ટન રિંગ્સ, જે 3-4 નંબરમાં મેં કીધું એ પ્રમાણે હોય છે. તો એના ડાયમેન્શન ફાઇન કરશું, જેને કહેવાય ડિઝાઇન ઓફ પિસ્ટન રિંગ્સ. પછી નીચેનો પાર્ટ મેં જેમ દેખાડ્યો એમ પિસ્ટન સ્કર્ટ આપણે ફાઇન કરશું. પછી પિસ્ટન સ્કર્ટ અને એની ઉપર રિંગ્સ, એ બધાને સપોર્ટ કરવા રિબ્સ યુઝ કરતા હોઈએ, જે રેઇનફોર્સ કરેલી છે, જેની આપણે ડિઝાઇન ફાઇન કરશું. પિસ્ટન પિન જે છે, એ કનેક્ટિંગ રોડ છે, એને આપણે ફિટ કરવા માટે પ્રોપર ડિઝાઇન કરેલી હોવી જોઈએ, એની ડિઝાઇન કરશું. તો આ છે એ મેઇન ડિઝાઇન છે. અને લાસ્ટમાં જો તમારે પિસ્ટન ક્લિયરન્સ પણ ફાઇન કરવું હોય તો એ પણ તમે બતાવી શકો છો, ફાઇન કરી શકો છો કે કેટલું ક્લિયરન્સ છે એ આપણે રાખવાનું છે. તો ધીસ ઓલ પોઈન્ટ્સ આર કવર અંડર ધી ડિઝાઇન ઓફ પિસ્ટન. એ આપણે હવે 1 બાય 1 સ્ટાર્ટ કરી. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ડિઝાઇન ઓફ પિસ્ટન હેડ. ફરી વાર રિપીટ કરી દઉં, ધીસ ઓલ આર ઇક્વેશન ગીવન ઇન ધ મશીન ડિઝાઇન ડેટા બુક. જે નહીં આપેલું હોય હું તમને સાથે કહેતો જઈશ, અલગ સિમ્બોલ યુઝ કર્યો હોય છે એ પણ કહેતો જઈશ. એટલે તમને ખાલી પ્રોસેસ યાદ રાખવાની છે. તો પિસ્ટન હેડની પહેલાં ડિઝાઇન કરવાની હંમેશા. પિસ્ટન હેડની ડિઝાઇન કરો એટલે હું ડિઝાઇન પિસ્ટન હેડની કરવું એટલે શું? એની થિકનેસ ફાઇન કરવી પિસ્ટન હેડની. અને પિસ્ટન હેડની થિકનેસ છે એ 2 વાર ફાઇન કરવાની છે. એક બેઝડ ઓન સ્ટ્રેન્થ અને સેકન્ડ બેઝડ ઓન હીટ ડિસિપેશન, એટલે કે હીટ કેટલી રિમૂવ થઈ શકે છે. બીજું, આ બંનેમાં તમને થિકનેસનો જ આન્સર મળે છે તો બેમાંથી કઈ લેવાની? તો બેમાંથી જેની વેલ્યુ વધારે આવે એ વેલ્યુ આપણે કન્સિડર કરશું. તો સૌથી પહેલાં ફાઇન કરીએ થિકનેસ બેઝડ ઓન સ્ટ્રેન્થ. તો આ એનું ઇક્વેશન છે જેમાં કેપિટલ ડી કામમાં આવે છે, જેને કહેવાય બોર ડાયામીટર અથવા પિસ્ટન ડાયામીટર, જે તમને ગમે એ એક્ઝામ્પલ હશે પિસ્ટનનો આપેલો જઈશે. પી મેક્સ મીન્સ મેક્સિમમ ગેસ પ્રેશર, ઇટ શુડ ઓલ્સો ગીવન ઇન ધ એક્ઝામિનેશન, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. નીચે છે સિગ્મા એલોએબલ ઓફ પિસ્ટન. પિસ્ટન મટીરિયલ માટેનો એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ એ નહીં આપેલો હોય તો ડેટા બુકમાંથી કઈ રીતે લેવું? અને એની જગ્યાએ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી હોય તો આપણને ખબર છે એ પ્રમાણે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી કરશો એટલે આ મળી જશે. ટૂંકમાં આ બધા ડેટા તમારી પાસે હશે, એના ઉપરથી તમારે પિસ્ટન હેડની થિકનેસ છે એટલે એને સિમ્બોલ TPH આપેલો છે. ડેટા બુકમાં જે VB ભંડારીની ડેટા બુક છે, જેમાં 29 ચેપ્ટર જે IC એન્જિન પાર્ટ્સનું છે, એમાં બધા IC એન્જિન પાર્ટ્સની ડિઝાઇન આપેલી છે. એમાં 14 નંબરના પેજ ઉપરથી, 29 ચેપ્ટરમાં 14 નંબરના પેજ ઉપરથી પિસ્ટન સ્ટાર્ટ થાય છે. એમાં સૌથી પહેલું ઇક્વેશન તમને આ જોવા મળશે, જેમાં TH એટલું જ લખેલું છે.
પણ આપણે TPH એટલે લખ્યું પિસ્ટન નું છે એ યાદ રહે આપણને એટલે કારણ કે TH તો પાછું સિલિન્ડર હેડ ની તે સિમ્બોલ આપેલો હતો એટલા માટે રેડી હવે ડેટા બુક માં ઇક્વેશન છે ને અહીંયા અંડર રૂટ માં 9/16 લખેલું છે એક્સ્ટ્રા આ નહીં લખેલું 0.433 નથી લખેલું એની જગ્યાએ અંડર રૂટ માં 9/16 છે તો અંડર રૂટ ઓફ 9/16 કરશો તો એ આ જ મળશે એટલે બંને ઇક્વેશન સેમ છે કન્ફ્યુઝ થવાની જરૂર નથી આટલું 7 સેમેસ્ટરમાં આવ્યા પછી તમારે કમ્પેર કરતા જશો તો તમને ખબર પડી જશે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇક્વેશન આના ઉપરથી તમને થિકનેસ મળી જશે પણ કોના ઉપરથી મળી સ્ટ્રેન્થ ઉપરથી હવે આપણે હીટ ડિસિપેશન ઉપરથી છે એ થિકનેસ ફાઇન્ડ કરીએ તો એનું ઇક્વેશન આવું કંઈક છે એક્સ ઇન્ટુ બીએસએફસી ઇન્ટુ બીપી ઇન્ટુ એચસીવી અપોન 4πk ડેલ્ટા ટી બધાના મિનિંગ અહીંયા મેં લખેલા છે અગેન ધીસ ઓલ થિંગ્સ આર ગીવન ઇન મશીન ડિઝાઇન ડેટા બુક થોડુંક અલગ રીતે આપેલું છે પણ આ જ ઇક્વેશન છે તમે એક પેજ ઉપર જે આપેલું છે આ એક વસ્તુ છે એકવાર રિપીટ કરી લેજો ડેટા બુકમાં એટલે તમને આઈડિયા આવી જશે શું છે એ સમજાવી દઉં હવે એક્સ એક્સ ઇઝ ધ ફ્રેક્શન રિપ્રેઝન્ટેશન ઓર ફ્રેક્શન રિપ્રેઝન્ટિંગ ધ પાર્ટ ઓફ હીટ એબ્ઝોર્બ બાય પિસ્ટન હીડ જો એ ન આપેલું હોય તો 0.05 જ લેવાનું અથવા આપેલું હોય તો એ લઈ લેવાનું ટૂંકમાં ન આપ્યું હોય ત્યારે આખું વીંચીને 0.05 મૂકી દેવાનું એક્સની જગ્યાએ બીએસએફસી બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ઇટ ઇઝ ઓલરેડી ઇન ગીવન અને એનો યુનિટ ખાસ ઓબ્ઝર્વ કરી લેજો કિલોગ્રામ પર કિલો વોટ સેકન્ડમાં હોવો જોઈએ જો અલગ આપેલો હોય તો એને આમાં કન્વર્ટ કરી શકાતું હોય છે એટલે કરી દેવાનું બ્રેક પાવર છે એ આપણને ખબર છે શું છે નથી આપેલો તો ઇન્ડિકેટેડ પાવર અથવા તો બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર આપેલું હોય એના ઉપરથી ફાઇન્ડ કરી શકાય છે એ ન્યુમેરિકલમાં હું તમને એક્ઝેક્ટલી કહીશ કે કઈ રીતે કરવાનું છે નેક્સ્ટ છે એચસીવી એને કહેવાય હાયર કેલોરિફિક વેલ્યુ ઇટ ઇઝ ઓલ્સો ગીવન ઇન ન્યુમેરિકલ 4πk ડેલ્ટા ટીમાં કે એટલે થર્મલ કન્ડક્ટિવિટી એ પણ આપેલી છે ડેલ્ટા ટી ઇઝ ધ ટેમ્પરેચર ડિફરન્સ ટીસી માઇનસ ટીઓ ટીસી એટલે ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ પિસ્ટન હેડ અને ટેમ્પરેચર એટ ધ આઉટર સરફેસ ટીઓ એટલે શું કામ ડેલ્ટા ટી લીધું છે કે હીટ જે છે એ પિસ્ટન હેડના સેન્ટરથી પિસ્ટનની જે આઉટર સરફેસ તે ત્યાં સુધી આપણે હીટ ડિસિપેટ કરવાની છે તો એ બંનેનું ટેમ્પરેચર ડિફરન્સ લેવું પડે જે ટીસી માઇનસ ટીઓ તરીકે આવશે પણ તમને રકમમાં 100% કોઈ દી ટીસી ટીઓ નહીં આપે એની જગ્યાએ ડાયરેક્ટ તમને આ ટેમ્પરેચર ડિફરન્સ આપી દેશે એટલે તમારે એ પણ મહેનત કરવાની નથી ડાયરેક્ટ ડેલ્ટા ટીની વેલ્યુ મૂકવાની છે અગેન ડેલ્ટા ટીની વેલ્યુ છે એ ડિગ્રી સેલ્સિયસમાં રાખવાની છે જો તમને કેલ્વિનમાં આપેલી હોય તો એને કન્વર્ટ કરવાની અને જો ડિગ્રી સેલ્સિયસમાં આપેલી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તો આ છે એના ઉપરથી પણ તમને થિકનેસ ઓફ પિસ્ટન હેડ મળશે તમને બે વાર થિકનેસ ઓફ પિસ્ટન હેડ મળી ગઈ હવે બંનેમાંથી જે પણ વેલ્યુ વધારે હોય એ તમારો ફાઇનલ આન્સર રેડી હવે જઈએ આપણે સેકન્ડ થિંગ ફાઇન્ડ કરવા માટે જેને કહેવાય ડિઝાઇન ઓફ પિસ્ટન બેરલ બહુ સિમ્પલ જે પણ તમને પિસ્ટન હેડની થિકનેસ મળી છે એ જ આન્સર છે એ પિસ્ટન બેરલની થિકનેસનો છે એટલે બંને જે સેમ હશે એટલે આ જ ખાલી ઇક્વેશન મૂકીને આનો આન્સર જે આવ્યો હોય એ બેરલની થિકનેસનો આન્સર બહુ સિમ્પલ રેડી તો આ સેકન્ડ સ્ટેપ હતો થર્ડ સ્ટેપ જઈએ એ છે ડિઝાઇન ઓફ પિસ્ટન રિંગ્સ તો મેં પિસ્ટન રિંગ કીધું એ પ્રમાણે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં કમ્પ્રેશન રિંગ આવશે અને પછી નીચે લાસ્ટ ઓઇલ સ્ક્રેપર રિંગ હશે જે ઓઇલને એન્ટર થવા દેશે પિસ્ટન ઉપર અને લુબ્રિકેશન પ્રોવાઈડ કરી શકે મોસ્ટ ઓફ કેસમાં બધી રિંગ થઈને 4 રિંગ હશે એમાં પહેલી 3 ઉપરથી સ્ટાર્ટ કરીએ તો કમ્પ્રેશન રિંગ છે જે અહીંયા તમને બતાવી છે એવા શેપમાં અને એવા એ રીતે રાખેલી છે ઓઇલ સ્ક્રેપર રિંગ છે આ રીતે છે જેની વચ્ચે સ્લોટ્સ હોલ આપેલા છે જેથી કરીને ઓઇલ પાસ થઈ શકે અને ક્યાં ફિટ કરવાની છે પિસ્ટનમાં ગ્રુવ્સ રાખેલા છે પિસ્ટન રિંગ ફિટ કરવા માટે એમાં તો આ પિસ્ટન જે રિંગ જે છે કમ્પ્રેશન રિંગ અથવા તો પિસ્ટન રિંગ્સ એની થિકનેસ કેટલી લેવી એ પૂરેપૂરી હોલ સર્કલની હોય જો અહીંયા તમે નીચે જોઈ શકો છો તો આ પાર્ટમાં જે બે એન્ડ છે એ બે એન્ડ વચ્ચે ગેપ કેટલો રાખવો ઓવરઓલ વિડ્થ કેટલી રાખવી આ ગ્રુવ છે એની કેટલો સ્પેસ હોવી જોઈએ એટલે કે ગ્રુવ છે એની હાઇટ કેટલી હોવી જોઈએ અથવા થિકનેસ એ બધા ફાઇન્ડ કરવાના છે ડાયમેન્શન જે પિસ્ટન રિંગની અંડર આવશે તો એ હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ફાઇન્ડ કરીએ રેડિયલ થિકનેસ ઓફ પિસ્ટન રિંગ જેને મેં સિમ્બોલ છે એ તમારી બુક પ્રમાણે TR આપ્યો છે ડેટા બુકમાં A1K છે તો બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો તમે જે ફાવે એ યુઝ કરજો બેને મિક્સ ન કરતા ટૂંકમાં
કોને કહેવાય રેડિયલ થિકનેસી મેં અહીંયા ફિગરમાં બતાવેલી છે પિસ્ટન રિંગ છે આવી કંઈક છે તો આ જે છે ઉપરની સરફેસ એમાં આ જે વિડ્થ જે છે ઉપરની સરફેસની જે ટોપ લેન્ડ હોય એની એને રેડિયલ થિકનેસ કહેવાય એનું ઇક્વેશન જુઓ તો ડી અંડર રૂટ 3 ઇન્ટુ પી ડબલ્યુ અપોન સિગ્મા બી આર તો ડી એટલે અગેઇન બોર ડાયામીટર છે જે આપેલો હોય છે પી ડબલ્યુ એટલે એને કહેવાય રેડિયલ વોલ પ્રેશર બિટવીન પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર વોલ લગભગ નહીં આપેલું એટલે તમારે આ બેની બંનેની એવરેજ વેલ્યુ લઈ લેવાની જો આ બંનેની વચ્ચે હોય છે 0.03 અને 0.06ની વચ્ચે અગેઇન સેમ વેલ્યુ ડેટા બુકમાં આપેલી છે એટલે તમારે યાદ રાખવાની નથી 0.05 લઈ લેવાની બંનેની વચ્ચે કરીને સિગ્મા બી આર પણ તમને નહીં આપેલો હોય સિગ્મા બી આર છે એ પણ તમને ડેટા બુકમાં લખેલું છે જેને કહેવાય એલોએબલ બેન્ડિંગ સ્ટ્રેસ ફોર પિસ્ટન રિંગ રેડી તો એ 90-120 વચ્ચે હોય છે એટલે મોસ્ટ ઓફ કેસમાં 100 વેલ્યુ તમારે લઈ લેવાની આ બંને વેલ્યુ છે એ ડેટા બુકમાં છે એટલે બેમાંથી કઈ રીતે લેવાની ખાલી તમારે યાદ રાખવાનું છે રેડી સેકન્ડ પાર્ટ પિસ્ટન રિંગનો ફાઇન કરીએ જેને કહેવાય એક્સિયલ વિડ્થ ઓફ ધી પિસ્ટન રિંગ રેડી એક્સિયલ વિડ્થ એટલે અહીંયા તમે જોઈ શકો છો એનું ઇક્વેશન છે બહુ સિમ્પલ છે જે આપણે ટીઆર ફાઇન કર્યો ને ટીઆર અથવા તો એ વન જેને જે કહેતા હોય તો એના ઉપરથી 0.05 ઇન્ટુ ટીઆર અથવા તો 1 ઇન્ટુ ટીઆર જે છે એ બેમાંથી એક વેલ્યુ મેળવીને એને બીઆર એક્સેલ વિડ્થ ઓફ પિસ્ટન રિંગ કહી દેવાનું અથવા ડેટા બુક પ્રમાણે એને એચ વન કીધેલું છે તો એચ વન કહી દેવાનું રેડી બંને વેલ્યુ છે એ ફાઇન કરી લેવાની બંનેની એક એવરેજ વેલ્યુ તમારે લઈ લેવાની સપોઝ એક 4 આવી છે એક 6 આવી છે તો બંનેની એક 5 એવરેજ થઈ લઈ લેવાની રેડી થર્ડ આપણે ફાઇન કરવાનું છે નંબર ઓફ પિસ્ટન રિંગ એ આ જે ફાઇન કર્યું બી આર અથવા જેને એચ વન કહેતા હો તો એચ વન એ બંને ઉપરથી ફાઇન કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન 10 ઇન્ટુ બી આર તો આના ઉપરથી તમારે ઝેડ ઝેડ જે મળે એને કહેવાય નંબર ઓફ પિસ્ટન રિંગ 99% એનો આન્સર 4 જ મળશે કારણ કે પિસ્ટન રિંગ છે એ 4 રાખવાની છે પછી ફાઇન કરવાનું છે વિડ્થ ઓફ લેન્સ ઓન પિસ્ટન બિટવીન ધ રિંગ ગ્રુવ્સ રિંગ ગ્રુવ્સ જે બે વચ્ચે છે એની તમને હું આ ફિગર બતાવું ત્યારે બતાવું બે ગ્રુવ જે આપેલા છે પિસ્ટન ઉપર એ બે વચ્ચે ગ્રુવ વચ્ચે કેટલી સ્પેસ હશે કેટલી જગ્યા હશે એને કહેવાય વિડ્થ ઓફ લેન્સ એને કહેવાનું છે બી વન અને એનો આન્સર છે 0.05 to 1 BR જેટલો આવશે જે ઉપર આપણે બી આર ફાઇન કર્યું ને અહીંયા એમાં 1 ઇન્ટુ BR કરો અને 0.75 ઇન્ટુ BR કરો બે વાર આન્સર આવશે એ બેમાંથી જે એવરેજ વેલ્યુ આવે એને બી વન કહી દો બંને ફાઇન કરવાનું બેમાંથી જે એવરેજ આવે એ આન્સર ફિફ્થ છે એ છે વિડ્થ ઓફ ધી ટોપ લેન્ડ જે ટોપ લેન્ડ છે એની વિડ્થ ફાઇન કરવાની છે એ આવશે 1 to 1.25 TPH TPH શું છે ફર્સ્ટ જે ફાઇન કર્યું થિકનેસ ઓફ સિલિન્ડર સોરી પિસ્ટન હેડ એમાં જે TPH કીધું હતું એ TPHની વેલ્યુ અહીંયા મૂકવાની છે 1 to 1.25 કરવાનું એટલે એકવાર 1 ઇન્ટુ TPH કરવાનું બીજી વાર 1.25 ઇન્ટુ TPH કરો એ બેમાંથી જે આન્સર આવે છે એની એવરેજ કાઢો એ બીઓ વિડ્થ ઓફ ધી ટોપ લેન અને લાસ્ટ ફાઇન કરવાનું છે પિસ્ટન રિંગ માટે ગેપ બિટવીન ફ્રી રિંગ એન્ડ્સ એટલે કે અહીંયા જોઈ શકો છો આ બે એન્ડ કહેવાય પિસ્ટન રિંગના અને બે વચ્ચે ગેપ આપેલો હોય છે કોઈ દી વોલ સર્કલ નહીં હોય તો એને ગેપ જે રાખવાનો છે કેટલો રાખવાનો છે તો જે આપણે પિસ્ટન રિંગમાં ફર્સ્ટ ફાઇન કર્યું હતું જેને આપણે રેડિયલ થિકનેસ ઓફ પિસ્ટન રિંગ કીધું હતું TR અથવા A1 એનો યુઝ કરીને તમારે GR ફાઇન કરવાનું છે એટલે 3 ઇન્ટુ TR કરો અને એકવાર 4 ઇન્ટુ TR કરો બેનો જે આન્સર આવે છે એની એવરેજ વેલ્યુ જે આવે એટલો ગેપ તમારે પિસ્ટન રિંગના એન્ડ વચ્ચે રાખવાનો છે તો પિસ્ટન રિંગમાં 6 વસ્તુ ફાઇન કરવાની છે અગેઇન ધીસ ઓલ 6 ટાઈપ્સ ઓફ ઓર 6 ડેટાસ ઓફ પિસ્ટન રિંગ્સ ઇક્વેશન આર ગીવન ઇન ડેટા બુક બધા આપેલા છે એટલે ડોન્ટ વરી પ્રોસેસ ખાલી શીખી લ્યો અને નોમેનક્લેચર સિમ્બોલ જે છે એ થોડાક અલગ હોય છે એટલે તમે ડેટામાં જો ડેટા ગીવનમાં તમે જો સિમ્બોલ અહીંયા TPH કહેતા હો અને તમને ઇક્વેશનમાં મૂકવા જશો અને TPH નહીં લખેલું હોય તો તમે જ કન્ફ્યુઝ થશો એટલે સિમ્બોલ છે એ મેં અહીંયા તમને બતાવેલા છે એમાંથી ગમી એક યાદ રાખવાના છે રેડી હવે આપણે જઈએ પિસ્ટન સ્કર્ટ ઉપર પિસ્ટન સ્કર્ટ એટલે પિસ્ટન રિંગ જ્યાં કમ્પ્લીટ થાય એની નીચેનો પાર્ટ જે શરૂ થાય છે એને પિસ્ટન સ્કર્ટ કહેવાય અહીંયા જોઈ શકો છો મેં હમણાં કીધું કે B1 શું હતું તો અહીંયા જો બતાવેલું છે આ પિસ્ટન રિંગ અહીંયા એક કમ્પ્લીટ થઈ અને બીજી અહીંયા શરૂ થાય છે તો બે વચ્ચે જે ગેપ છે એને B1 કહેવાય ગ્રુવ વચ્ચેનો ગેપ જે પિસ્ટન ગ્રુવ છે એની જે હાઈટ છે એને આપણે કીધું હતું BR રેડી વિડ્થ અને જે BO છે એ ઉપરનો પાર્ટ થયો
અને આ જે પિસ્ટન રિંગ પૂરી થાય છે એનો નીચેનો પાર્ટ છે પિસ્ટન સ્કર્ટની લેન્થ LPS એટલે તમારે લાસ્ટમાં પિસ્ટન સ્કર્ટની ડિઝાઇન પૂરી થાય એટલે પિસ્ટનની ટોટલ લેન્થ ફાઇન્ડ કરવાની છે એ કોને કહેવાય ટોપ થી શરૂ કરીને બોટમ સુધી એમાં બધું આવી જશે તો અહીં જોઈ શકો છો એ પ્રમાણે બધાને એડ કરી દેશો એટલે ટોટલ લેન્થ મળી જશે એ જ્યારે ફરી આવશે ત્યારે બતાવીશ પણ પિસ્ટન સ્કર્ટ જે છે એના ઇક્વેશન તમારે યાદ રાખવા પડશે એટલા માટે કે ડેટા બુકમાં તમને નહીં મળે તો એ પણ સિમ્પલ છે બે જ ઇક્વેશન આવે છે યાદ રાખવાના છે એક છે RN નું ઇક્વેશન જેને કહેવાય સાઇડ થ્રસ્ટ એટલે પિસ્ટનની જે સિલિન્ડર વોલ વચ્ચે એક થ્રસ્ટ પ્રોડ્યુસ થતો હોય છે એને સાઇડ થ્રસ્ટ કહેવાય જેને RN કહેવાય એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 0.052.1 ઇન્ટુ પાઈ બાય 4D² ડી એટલે બોર ડાયામીટર આપેલો હોય છે પી મેક્સ એટલે મેક્સિમમ ગેસ પ્રેશર આપેલું હોય છે RN મળી જશે ટૂંકમાં RN નો યુઝ શું કરવાનો છે RN નથી મેઇન આપણું મેઇન આપણે LPS ફાઇન્ડ કરવાનું છે લેન્થ ઓફ પિસ્ટન સ્કર્ટ તો RN ની વેલ્યુ જે મળે એ આમાં મૂકવાની છે આ ઇક્વેશન છે લેન્થ ઓફ પિસ્ટન સ્કર્ટ ફાઇન્ડ કરવાનું RN ઇઝ ઇક્વલ ટુ LPS ઇન્ટુ કેપિટલ D ઇન્ટુ PBC કેપિટલ D એટલે બોર ડાયામીટર અને PBC એટલે એને કહેવાય પરમિસિબલ બેરિંગ પ્રેશર રેડી એની વેલ્યુ છે એ ફિક્સ જ છે ન્યુમેરિકલમાં હું તમને કહીશ એટલી લઈ જ લેવાની દર વખતે એટલે તમારે ડી આપેલ હોય છે આ વેલ્યુ લઈ લેવાની RN તમને અહીંયા મળી ગયો LPSને સબ્જેક્ટ બનાવો એટલે લેન્થ ઓફ પિસ્ટન સ્કર્ટ ફાઇન્ડ થઈ જશે આ બે ઇક્વેશન ડેટા બુકમાં નથી તમારે યાદ રાખવાના છે હવે લેન્થ ઓફ પિસ્ટન સ્કર્ટ ફાઇન્ડ થઈ જાય એટલે મેં કીધું એ પ્રમાણે ટોટલ લેન્થ ફાઇન્ડ કરવાની છે ટોટલ લેન્થ ઓફ પિસ્ટન અહીંયા મેં ફરીવાર ફિગર દેખાડી દઉં તો કોને કહેવાય તો પહેલાં તો ઉપરનો પાર્ટ એડ કરો જેને આપણે BO કીધું હતું કરી દીધું હવે કેટલા પિસ્ટન રિંગ બતાવેલી છે તો એ નથી ખબર દર વખતે અલગ અલગ હોય જેને આપણે ટોટલ નંબર ઓફ પિસ્ટન રિંગ ઝેડ કરી દઈએ પણ એક પિસ્ટન રિંગની વિડ્થ હાઇટ કેટલી છે BR જેટલી એટલે ઝેડ ઇન્ટુ BR પ્લસ બે પિસ્ટન રિંગ વચ્ચે ગેપ કેટલો છે B1 જેટલો અને ગેપ કેટલી વાર આવશે જેટલી પિસ્ટન રિંગ હોય ને એના કરતાં એક ઓછું કારણ કે ત્રણ પિસ્ટન રિંગ હોય તો બે વાર ગેપ આવે ચાર હોય તો ત્રણ વાર આવે એટલે જેટલી પિસ્ટન રિંગ હોય -1 Z-1 ઇન્ટુ B1 અને એમાં એડ કરી દો નીચેનું પિસ્ટન સ્કર્ટની લેન્થ LPS એટલે તમને મળી જશે ટોટલ પિસ્ટન લેન્થ રેડી આ રીતે ટોટલ લેન્થ ફાઇન્ડ કરવાની છે બહુ સિમ્પલ ઇક્વેશન છે બહુ સિમ્પલ ડિઝાઇન છે પણ થોડીક લેન્થી છે એટલા માટે જ લગભગ તમારા ટાઈમ પ્રમાણે આ જે એક્ઝામ્પલ છે એ 7 માર્કની જગ્યાએ ઘણીવાર 10 માર્કમાં પણ પૂછી શકે છે હવે જોઈએ આપણે ફોર્થ કમ્પ્લીટ ફિફ્થ ડિઝાઇન ઓફ રેઇનફોર્સિંગ રિપ્સ બહુ સિમ્પલ ઇક્વેશન જે પણ તમને પિસ્ટન હેડની થિકનેસ મળી હતી એને ડિવાઇડેડ બાય 3 કરો એકવાર અને એકવાર ડિવાઇડેડ બાય 2 કરો એ જે આન્સર મળે એ બેને એવરેજ લઈ લો એટલે એ થઈ જશે રેઇનફોર્સ રિપ્સની થિકનેસ TR જે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં રિપ્સ દેખાડીને એમાં બે વચ્ચે થિકનેસ બતાવી હતી એ હતું અને હવે લાસ્ટ ડિઝાઇન ડિઝાઇન ઓફ પિસ્ટન પિન અગેઇન ધીસ ડિઝાઇન ઇઝ ગીવન ઇન ડેટા બુક એટલે ઇઝી જ છે તો પહેલાં તો શું ફાઇન્ડ કરવાનું મેક્સિમમ ગેસ ફોર્સ જો યાદ રાખજો તમને મેક્સિમમ ગેસ પ્રેશર આપેલું છે એ પ્રેશર ઇન્ટુ એરિયા કરો એટલે ફોર્સ મળી જાય એટલે જો તમને મેક્સિમમ પ્રેશર જે આપ્યું હતું ઇન્ટુ એરિયા પાઈ બાય 4D² કરો એટલે મેક્સિમમ ગેસ ફોર્સ મળી ગયો આ મેઇન નથી આ ઇક્વેશન ડેટા બુકમાંય નહીં હોય પણ આ ઇક્વેશન એટલા માટે લખ્યું કે ડાયરેક્ટ અહીંયા યુઝ કરવાનો જો ડાયરેક્ટ તમે અહીંયા FG Max નું ઇક્વેશન મૂકી દેતા હો તો ચાલશે અને ડાયરેક્ટલી આ ડેટા બુકમાં લખેલું છે અહીંયા FG Max ની જગ્યાએ આ વસ્તુ લખેલી છે અને ઇક્વલ ટુ આવું લખેલું છે એટલે કન્ફ્યુઝ ન થતા કે આવું પાછું ક્યાંથી આવ્યું અહીંયા તો FG Max હતું એની જગ્યાએ ક્યાંથી તો બસ આ રીતે યુઝ કરેલું છે એ જે FG Max ની વેલ્યુ મૂકે એ અહીંયા મૂકો L1 જે છે એનો આન્સર આ રીતે ફાઇન્ડ કરી લેજો પહેલાં જ 0.45 અહીંયા સોરી પોઈન્ટ લખવાનું છે હું ભૂલી ગયો છું તમે મેન્શન કરી દેજો 0.45 ઇન્ટુ D એટલે L1 મળી જશે DP તમારે ફાઇન્ડ કરવાનું છે રેડી DP ઇઝ ધ ડાયામીટર ઓફ પિસ્ટન પિન અને ઇન્ટુ PB PB ની વેલ્યુ છે એ તમારે નહીં જ આપી હોય અને મેં કીધું છે એ પ્રમાણે ફિક્સ જ છે 25 લઈ જ લેવાની આંખું વીંચીને અને એ પણ ડેટા બુકમાં લખેલી છે PB 25 લઈ લેવાનું L1 છે અહીંયાથી મળી ગયું હોય છે FG Max થી ઉપરથી મળી ગયું હોય છે L1ને સોરી DP ને સબ્જેક્ટ બનાવો DP 5 હવે DP જે મળ્યું છે એના ઉપરથી DI ફાઇન્ડ કરવાનો છે ઇન્ટરનલ ડાયામીટર ઓફ પિસ્ટન પિન તો એ 0.6 ઇન્ટુ DP કરી નાખો એટલે સિમ્પલ સાવ DP જે મળ્યું છે ઇન્ટુ 0.6 કરો એટલે DI ફાઇન તો આ છે ડાયામીટર ઓફ પિસ્ટન પિન હવે પિસ્ટન પિનના જે ડાયામીટર ફાઇન કર્યા એ સેફ ડિઝાઇન માટે છે કે અનસેફ ડિઝાઇન માટે છે એટલે કે કરેક્ટ મળ્યા કે ઇનકરેક્ટ એ ચેક કરવાનું છે
તો એ ચેક કરવાનું છે પહેલા શીયર ઉપરથી શીયર ફેલર ઉપરથી એનું ઇક્વેશન આ યુઝ કરવાનું છે fg max is equal to 2 into pi by 4 dp square minus di square into tau શીયર ફોર્સ છે એટલે શીયર સ્ટ્રેસ ઇનટુ એનો એરિયા અને બે વાર શીયરિંગ થતું હોય કારણ કે બંને સરફેસ ઉપર લાગતું હોય એટલે 2 ઇનટુ એરિયા આવશે અને એરિયા છે એ ખબર છે બે ડાયામીટર હોય dp અને di એટલે pi by dp square minus di square રેડી આ ઇક્વેશન ડેટા બુકમાં નથી તમારે યાદ રાખવાનું છે tau ની વેલ્યુ છે એ તમને નહીં આપેલી હોય તો એ ન્યુમેરિકલ માં હું તમને કહી દઉં કે કેટલી લેવાની છે દર વખતે dp di આપણને ઉપર મળી ગયું છે રેડી હવે fg max એ આપણને હમણાં મળી ગયું છે તો આના ઉપરથી શું ફાઇન્ડ કરવાનું છે tau ફાઇન્ડ કરવાનું છે જો આના ઉપરથી આપણે tau ફાઇન્ડ કરવાનો છે યાદ રાખજો હવે એ જે વેલ્યુ tau મળે છે એને કમ્પેર કરવાની છે એલોએબલ tau સાથે એટલે કે એલોએબલ શીયર સ્ટ્રેસ સાથે અહીંયા જો મેં મેન્શન કર્યું છે એલોએબલ શીયર સ્ટ્રેસ અને એ આપણે ન્યુમેરિકલ હું કરાવું ત્યારે કહીશ કે એટલો એલોએબલ શીયર સ્ટ્રેસ લઈ લેવાનો રેડી એ જે એલોએબલ શીયર સ્ટ્રેસ આપણે લઈએ છીએ એની કરતાં જે આન્સર tau નો મળ્યો એ ઓછો આવવો જોઈએ એટલે કે વેલ્યુ ઓફ tau ફ્રોમ ધીસ ઇક્વેશન એન્ડ ચેક દેટ વેલ્યુ ઓફ ઇટ શુડ બી લેસ દેન એલોએબલ શીયર સ્ટ્રેસ આપણને જે આન્સર મળે છે એલોએબલ શીયર સ્ટ્રેસ કરતાં ઓછો જોવો જોઈએ તો એમાં લખી શકાય કે ડિઝાઇન સેફ છે વધારે આવે તો ત્યાં સ્ટોપ થઈ જવાનું ડિઝાઇન ઇઝ અનસેફ અને બીજું ચેક કરવાનું છે બેન્ડિંગ ફેલર ઉપરથી બેન્ડિંગ ફેલર ઉપરનું ઇક્વેશન આવું કંઈક છે જે ડેટા બુકમાં આપેલું છે થોડુંક આની કરતાં અલગ છે આ જ ઇક્વેશન છે થોડુંક તમે વિચારજો આવું જ થઈ જશે સિગ્મા બીપી ઇઝ ઇક્વલ ટુ 4 એફજી મેક્સ ઇન્ટુ ડી ઇન્ટુ ડીપી અપોન પાય ઇન્ટુ ડીપી રેસ ટુ 4 માઇનસ ડીઆઈ રેસ ટુ 4 તમારે શું ફાઇન કરવાનું છે સિગ્મા બીપી 4 ઇન્ટુ એફજી મેક્સ એફજી મેક્સ આપણને ઓલરેડી મળી ગયું છે ડી એટલે બોર ડાયામીટર મળી ગયો છે ડીપી એટલે ડાયામીટર ઓફ પિસ્ટન પિન મળી ગયું છે ડીપી અગેઇન ડીઆઈ એટલે ઇન્ટરનલ ડાયામીટર ઓફ પિસ્ટન પિન મળી ગયું છે બધા ડેટા મૂકો સિગ્મા બીપી ફાઇન કરો એ જે સિગ્મા બીપીની આન્સર આવે છે એને કમ્પેર કરવાનું છે એલોએબલ બેન્ડિંગ સ્ટ્રેસ સાથે અને એલોએબલ બેન્ડિંગ સ્ટ્રેસ કેટલો લેવો એ અગેઇન તમને ન્યુમેરિકલમાં કહીશ હવે એલોએબલ બેન્ડિંગ સ્ટ્રેસ જે આ લઈએ છીએ એના કરતાં આ જે આન્સર મળે છે ઓછો જ આવવો જોઈએ એટલે કે સિગ્મા બીપી લેસ દેન સિગ્મા એલોએબલ બી બેન્ડિંગ સ્ટ્રેસ એલોએબલ જે છે એના કરતાં ઓછો આવે એટલે ડિઝાઇન સેફ અને વધારે આવે તો ડિઝાઇન ઇઝ અનસેફ તો આ રીતે તમારે ડિઝાઇન સેફ છે કે અનસેફ છે લાસ્ટમાં ચેક કરવાનું છે ડીપી ડીઆઈ ઉપરથી અને અહીંયા તમારું ડિઝાઇન કમ્પ્લીટ ઘણીવાર ક્લિયરન્સ છે એ ગોતવાનું કે તો ડેટા બુકમાં સીધો આન્સર આપેલો છે એ લખી નાખવાનો ફાઇન કંઈ કરવાનું નથી એટલે તમારે ડિઝાઇન જે છે સોરી ક્લિયરન્સ જે છે પિસ્ટનની ફાઇન કરવાની કાંઈ પ્રોસેસ કરવાની નથી તો આ હતા બધા સ્ટેપ ડિઝાઇન ઓફ પિસ્ટનના આઈ હોપ તમને થોડા ઘણા સમજાણાય છે કારણ કે સ્પીડમાં એટલા માટે ગયો કે ઇક્વેશન છે ઓલરેડી તમને ડિઝાઇનના જે ચેપ્ટર શીખી ગયા એના ઉપરથી જ તે બનાવેલા છે અગેન એ પાછા ઇક્વેશન યાદ નથી રાખવાના એ બધા પાછા ડેટા બુકમાં આપેલા છે તમારે ખાલી મેં કીધી એ પ્રોસેસ યાદ રાખવાની છે એ પ્રોસેસમાં મેં કીધું એ પ્રમાણે ડેટા કેવી રીતે મૂકશો એ જોવાના છે અને ઇક્વેશન ડેટા બુકમાંથી લખવાના એટલે તમારો ન્યુમેરિકલ પૂરેપૂરો શો પણ ઇક્વેશન છે અથવા તો પ્રોસેસ છે ગોખવાની નથી મેં કીધું એ સમજીને એકવાર ચેક કરવાની છે એટલે યાદ રહી જશે ઓટોમેટિક એટલે આઈ હોપ તમને આ છે એ યાદ રહી ગયું હશે તો આ રીતે વિડીયો છે લાઇક કરતા રહો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ આ પીપીટીની પીડીએફ મેળવવા માટે વિઝિટ કરો www.gtustudies.com વેબસાઇટ જેમાં તમને બધા સબ્જેક્ટના મટીરિયલ મળી રહેશે થેન્ક યુ